દીવમાં બોળચોથ નિમિત્તે મહિલાઓ અને યુવતીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક ગાય પૂજન કરવામાં આવ્યું. શાસ્ત્રીઓ દ્વારા માસ્ક પહેરી, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિધિવત પૂજા અર્ચના કરાવી પ્રશાસનને સહકાર આપવામાં આવ્યો. આજે પવિત્ર શ્રાવણ માસની ચોથના દિવસે બોળચોથ તરીકે હિન્દુ ધર્મના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે દીવ ખાતે મહિલાઓ અને યુવતીઓ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ગાય માતા અને વાછરડાનું પૂજન કરી અને ગાયના કાનમાં વ્રત તમારું સાથ તમારું બોલે છે. આ પ્રસંગે આજે દીવ વણાકબરા અને ગોગલા હાટકેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં મહિલાઓ અને યુવતીઓએ વિધિવત પૂજા આરતી કરી બોળચોથની કથા સાંભળી પોતાના રીત રિવાજ પ્રમાણે એકટાણું કરી વ્રત કર્યું, જેમાં કોઈ રોટલો અને મગ ખાઈને તો કોઈ બીજી રીતે એકટાણું કરે છે અને પોતાનું વ્રત પૂર્ણ કરે છે. દર વર્ષે આજના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ આ વર્ષ કોરોના મહામારીના કારણે દીવ પ્રશાસનના સૂચનોને ધ્યાનમાં રાખી દીવમાં શાસ્ત્રી વિક્રમભાઈ અને ગોગલામાં શાસ્ત્રી ઈશ્વરલાલ દેવજી પંડ્યા અને રાજીવ ઈશ્વરલાલ પંડ્યા દ્વારા માસ્ક પહેરી હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિધિવત પૂજા અર્ચના કરાવી પ્રશાસનને સહકાર આપ્યો હતો. મીનાક્ષી ગઢવી, JDSTV, દીવ. જય શ્રી કૃષ્ણ. આજે ભારતીય પરંપરા મુજબ, સંસ્કૃતિ પરંપરા મુજબ શ્રાવણ વદ ચોથ એટલે એને બહુલા ચોથ પણ કહેવાય છે. આજના દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના સંતાનોને નિરોગી આયુષ્ય મળે અને એટલા માટે કરી ગાય માતાની પૂજા કરે છે, સાથે વાછરડાની પણ પૂજા કરે છે. તો અત્યારે કોરોના મહામારી સંક્રમણના કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન રાખી, માસ્કની વ્યવસ્થા કરી, માસ્ક રાખી, સેનિટાઇઝર સ્ટેન્ડની પણ વ્યવસ્થા રાખેલી છે અને ભીડ ભેગી ન થાય અને થોડા થોડા બહેનો ભેગા કરી અને ગાય માતાની પૂજા કરી છે અને બધા બહેનોએ ધન્યતા અનુભવી છે.